જેવા કાવ્ય ચહો ઉદેરે ભોલા અને તેના કવિ છે નટવર પટેલ. આ કાવ્યમાં કવિએ જુદા જુદા ઉત્સવો પૈકી હોળી ધૂળેટીની ઉજવણીના પ્રસંગનું સુંદર વર્ણન કર્યું છે, એટલે કે આ કાવ્યમાં હોળી ધૂળેટીના પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આપણે આ કાવ્ય વિડીયો દ્વારા સાંભળીશું. કાવ્ય 14 ઉડેરે ગુલાલ. ઉડેરે ગુલાલ એ કાવ્ય હોળી ધૂળેટી જેવા પર્વની ઉજવણી કરતું ઉર્મી ગીત છે, જેના કવિ છે શ્રી નટવર પટેલ. તેમનો જન્મ 17 નવેમ્બર 1950 રોજ મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા કાસવા ગામમાં થયો હતો. કવિ શ્રી નટવર પટેલ વ્યવસાયે શિક્ષક હતા. ત્યારબાદ તેઓ અમદાવાદમાં આવેલી HK પ્રાઇમરી ટ્રેનિંગ કોલેજમાં અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા. તેમણે બાળગીતો, બાળકાવ્યો અને બાળનાટકો પણ લખ્યા છે. બાળદોસ્તો, ઉડેરે ગુલાલ એ કાવ્યમાં કવિએ જુદા જુદા ઉત્સવો પૈકી હોળી ધૂળેટીની ઉજવણીના પ્રસંગનું સુંદર રીતે વર્ણન કર્યું છે. બાળદોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ. Yeah.
આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ. ગરૈયાની આવી ટોળી ઉડે રે ગુલાલ, આલો પૈસો આજે હોળી ઉડે રે ગુલાલ. સમજૂતી. કવિ કહે છે, હોળી ધૂળેટીના દિવસે લોકોને ગુલાલથી રંગવા માટે માણસોનો સમૂહ આવી રહ્યો છે અને તેઓ આજે દરેક જણ પાસેથી પૈસા આપો પૈસા આપો એમ કહેતા ગોઠ માંગી રહ્યા છે. રંગભરી પિચકારી લાવ્યા ઉડે રે ગુલાલ, જે દોડ્યા તે આજે ફાવ્યા ઉડે રે ગુલાલ. સમજૂતી. કવિ કહે છે, લોકોને ગુલાલથી રંગવા માટે ગેરૈયાઓનું ટોળું આજે રંગોથી ભરેલી પિચકારીઓ ભરી લાવ્યા છે અને આજે ઘેરૈયાઓના આ ટોળાથી બચવા માટે જે દોડી ગયા તે પૈસા આપવામાં અને રંગવામાંથી બચી ગયા છે. કાકાની ઉછાળી ટોપી ઉડે રે ગુલાલ, ટોળાએ મર્યાદા લોપી ઉડે રે ગુલાલ. સમજૂતી. કવિ કહે છે, લોકોને ગુલાલથી રંગવા માટે ઘેરૈયાઓના ટોળાઓ તો આજે મર્યાદાનો ભંગ કરીને કાકાની ટોપીઓ ઉછાળવા માંડ્યા છે. ખજૂર ધાણી શ્રીફળ માગે ઉડે રે ગુલાલ, મળતા લાગો વધતી આગે ઉડે રે ગુલાલ. સમજૂતી. કવિ આ પંક્તિમાં કહે છે કે આજે હોળી ધૂળેટીનો દિવસ છે, તેથી ઘેરૈયાઓના ટોળાઓ આજે ખજૂર ધાણી ચણા શ્રીફળ વગેરે હકથી માંગતા માંગતા આગળ વધી રહ્યા છે. ભાભીની ભીંજી ચુંદલડી ઉડે રે ગુલાલ, કાકાની રંગી ધોતલડી ઉડે રે ગુલાલ. સમજૂતી. કવિ કહે છે કે ઘેરૈયાઓના ટોળાએ આજે ભાભીની ચુંદડી અને કાકાની ધોતી રંગથી રગદોડી દીધી છે. રંગે હોળી સૌને સરખા ઉડે રે ગુલાલ, માણો આનંદ છોડી નખરા ઉડે રે ગુલાલ. સમજૂતી. કવિ કહે છે, હોળી ધૂળેટીનો દિવસ કોઈ પણ જાતના ઊંચ નીચના ભેદભાવ રાખ્યા વગર ગુલાલથી સૌને સમાન રીતે રંગી દે છે, તેથી સૌ નખરા છોડી આજનો દિવસ ભરપૂર આનંદથી માણી લો. ચૂંદરડી એટલે કે ચૂંદડી, ધોતરડી એટલે કે ધોતિયું, નખરા એટલે ચેષ્ટા અથવા ચાળા,